છે આપણે 2+2 શ્રેણીક માટે એક મહત્વની નોંધ જોઈએ, જે એમસીક્યુ માં અથવા તો ગુજકેટ જેવી એક્ઝામ માં ખાસ જરૂરી છે. નોંધ શું કહેશે જોઈએ, જો કેપિટલ એ 2+2 કક્ષાનો કોઈ શ્રેણીક હોય તો તેનું લાક્ષણિક સમીકરણ એ સ્ક્વેર, 2+2 કક્ષા છે સમીકરણ એ સ્ક્વેર ઘાત 2, બે થી સંખ્યા એ સ્ક્વેર માઇનસ બ્રેકેટ માં સ્મોલ a11+a22 બ્રેકેટ કમ્પ્લીટ ઇન્ટુ a પ્લસ ડિટર્મિનન્ટ a ઇન્ટુ i2 0. કુલ ત્રણ પદ છે, એમાં પેલું પ્લસ છે, બીજું માઇનસ છે અને બીજું પ્લસ છે. જે આ સ્મોલ a11+a22 આપેલા છે એ શું દર્શાવે છે, તો અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો દર્શાવે છે. આને એક્ઝામ્પલ સમજીએ, અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે. જો a ઇક્વલ ટુ 1 2 2 3 અને a સ્ક્વેર માઇનસ k a માઇનસ i ઇક્વલ ટુ 0 તો k ઇક્વલ ટુ પ્રાઇમ. અહીંયા આઈ છે 2+2 કક્ષામાં જ હોય, બરાબર છે? આપણને ખબર છે કે શ્રેણી 2+2 કક્ષાનો છે એટલે એનું લાક્ષણિક સમીકરણ શું થાય, તો a સ્ક્વેર માઇનસ અહીંયા છે અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો, અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો કયો છે 1+3 એટલે 4a, પછી પ્લસ ડિટર્મિનન્ટ a ઇન્ટુ i2. ડિટર્મિનન્ટ a કેટલા થાય, ડિટર્મિનન્ટ એટલે a ના નિશ્ચાયક નું મૂલ્ય, એનું નિશ્ચાયક થાય 3 અને માઇનસ 4. 3 - 4 એટલે -1 ઇન્ટુ i2 ઇક્વલ ટુ 0. આ એનું લાક્ષણિક સમીકરણ થયું. છેલ્લે મળ્યા a²-4a-i2 ઇક્વલ ટુ 0. હવે આને આની સાથે સરખાવો તો તમને આન્સર મળી ગયો, એ સ્ક્વેર છે માઇનસ 4a અને માઇનસ ka છે અને માઇનસ i2 પણ છે, ઇક્વલ ટુ 0 પણ છે. તો આને સરખાવો તો k ની કિંમત મળી ગઈ 4. આપણો જવાબ 4. બીજો એક્ઝામ્પલ છે, જો a ઇક્વલ ટુ 2-2 3 4 તો a²-6a+ ખાલી જગ્યા બરાબર 0 શ્રેણીક થાય. આ પણ સેમ મેથડ, લાક્ષણિક સમીકરણ લખીએ એ સ્ક્વેર પછી માઇનસ અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો એટલે 6 ગુણાકારમાં a પ્લસ ડિટર્મિનન્ટ a. ડિટર્મિનન્ટ a નું મૂલ્ય 8 - - +6 એટલે કે 14i = 0. આનાની સાથે સરખાવો તો a²-6a+ અહીંયા શું રહ્યું, 14 × i = 0. 14 × i એટલે આપણો આન્સર. શ્રેણીક કરો હોય i2 એટલે 2+2 કક્ષામાં જ હોય, બરાબર છે? આન્સર એ. શ્રેણીકના ચેપ્ટરનો એક મહત્વની શોર્ટ મેથડ જોઈએ. જો કોઈ શ્રેણીક કેપિટલ એ એ 3x3 કક્ષાનો શ્રેણીક હોય તો તેનું લાક્ષણિક સમીકરણ અહીંયા લખ્યું છે a11+a22+a33 × a² + a - √a1 + a22 + a33 × a - √a1 + a22 + a33 × a - √a1 + a22 + a33 × a² 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 - √a1
a22 plus a33 એ દર્શાવે છે અગ્રવિકર્ણના ઘટકોનો સરવાળો અને જે મેં કેપિટલમાં લખ્યા છે એ છે a11 plus a22 plus a33 is equal to અગ્રવિકર્ણના સહ અવયવોનો સરવાળો આ એક્ઝામ્પલને એક 3 ક્રોસ 3 શ્રેણીક લઈને સમજીએ તો એક શ્રેણીક અહીંયા તમને આપેલો છે તેમ પૂછે છે a³ માઇનસ 6 a² પ્લસ 5 પ્લસ 13 ઇન્ટુ i³ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક જો આ મેથડ આપણને ખબર ના હોય તો આપણે આ મેથડ વગર આ એક્ઝામ્પલ કેવી સોલ્વ કરીશું તો a પરથી a² શોધીશું પછી a³ શોધીશું પછી આ બધા પદો નો સરવાળો કરીશું અને આન્સર કરીશું પરંતુ આપણને જો આ સોલ્વ મેથડ ખબર હોય તો આનો આન્સર માત્ર 2 મિનિટથી વધારે ના થાય મળી જાય સૌથી પહેલા આપણે લાક્ષણિક સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ
थ्री क्रॉस थ्री कक्षा श्रेणी लाक्षणिक समीकरण लखेल एक क्यूब थी शुरू थाय कारण थ्री क्रॉस थ्री कक्षा है एक क्यूब थी शुरू थाय पहलू पर प्लस पछी माइनस पछी प्लस अने पछी माइनस एटले एक क्यूब लख्या मैं पछी माइनस ए स्क्वेर साथ अग्रवीकरण घटकों ना सरवाळो अग्रवीकरण घटक है वन टू थ्री त्रण नो सरवाळो सिक्स सिक्स ए स्क्वेर प्लस प्लस अग्रवीकरण सह अवयव सरवाळो कैपिटल ए थी नाम आपेलु छे कैपिटल ए वन वन एटले एक नो सह अवयव एक नो सह अवयव एक निशानी प्लस पछी एना उपनिष छे मूल्य सिक्स माइनस सिक्स माइनस थ्री थ्री एटले त्यां थ्री लखेला छे पछी टू नो सह अवयव ए टू टू कहेवाशे आने कारण के बीजी हार ने बीजा स्तंभ में आ घटक आवेलो छे ए टू टू ए टू टू शू थशे बे नी निशानी प्लस सह अवयव शोधवानी निशानी मूकवी पड़े आ त्रणेय घटकों की निशानी प्लस ज आवानी छे पछी एना उपनिश्चय मूल्य त्रण माइनस बे एटले के एक अने छेल्ले के थ्री थ्री एटले त्रण नो सह अवयव एनु मूल्य आवे छे वन तमे जोई शको छो त्रणेय सरवाळो थाय छे पांच अहींया पांच लखेला छे पछी अहींया आवे छे माइनस माइनस लख्या छे डिटर्मिनंट एटले ए ना निश्चय नु मूल्य शोधवू पड़े ए ना निश्चय नु मूल्य अहींया शोधेलु छे माइनस अगियार माइनस अगियार लख्या छे इंटू आई थ्री बराबर जीरो तो अपने मे एक क्यूब माइनस सिक्स एक्स स्क्वेर प्लस फाइव ए प्लस इलेवन आई थ्री इक्वल टू जीरो हम तुम अँ सको तुमने आप एक क्यूब माइनस सिक्स एक्स स्क्वेर प्लस फाइव ए अँ सुधी तो बराबर है अँ थर्टीन आई थ्री गया थर्टीन आई थ्री जगह अपने लाक्षणिक समीकरण में शू मे इलेवन आई थ्री हजे मेरे टू आई थ्री बनी बाजू उमरवा पड़े बने बाजू टू आई थ्री उमरू तो मैं अहियाँ मे थर्टी नाइन थ्री एक क्यू माइनस सिक्स ए स्क्वेर प्लस फाइव ए प्लस थर्टी नाइन थ्री इक्वल टू एनी बाजू पर टू आई थ्री उम्र टू आई थ्री प्लस जीरो टू आई थ्री तो आपने डाबी बाजू मड़ी तो जमनी बाजू आप आंसर शू थे टू आई थ्री।